સુદ્રભાઈ શરૂઆત આપણાથી કરીશ એવું કહેવાય છે કતલ ની રાત એમ આગલી રાત એટલે પ્રચાર પડગમ શાંત થઈ જાય એટલે જે લોકો શિકારીઓ છે બધા તો નથી હોતા સારા વ્યક્તિઓ જ હોય છે મોટા ભાગે હું તો પાંચ દસ ટકા આવા હોય શિકારીઓ જે ખરેખર શિકાર કરવા નીકળ્યા હોય અને બે બે ધડક કહેતા હોય છે કે હું આ ચૂંટાઈ જાઉં ને પછી જુઓ મારા એક ફાર્મ હાઉસમાં હું વધારો કરી લઈશ એના પરિવારને કહેતા હોય છે અને સફેદ કપડામાં આવે એટલે અમે બારવટિયા કાળા કપડામાં હતા પેલા છતાં એ કાળા કામ નહોતા કરતા બારવટિયા એટલે બહાર પ્રકારના વટ સાહેબી પાડતા હતા એ ગરીબને નહોતા લૂંટતા એવા બહાર પ્રકારના કપડા કાળા પહેરતા હતા પણ હવે અમે આ ધરતી ઉપર એવા નેતાઓને નિહાળીએ છીએ જે વ્હાઈટ કપડામાં આવે એકદમ દાખ પણ હોય ટનાટન ગાડી હોય જેટલા મુર્ગાઓ મળે હલાત થી શું ચેતવાનું છે કેટલા સારા નેતાઓ છે સૌ પ્રથમ તો મને એવું લાગે છે કે આજની ઘડીએ દરેક રાજકીય પક્ષોને કોઈ ટીકા ટિપ્પણી કર્યા વગર ખૂબ શુભકામનાઓ આપીએ અપક્ષો હોય કોઈ પણ રાજકીય પક્ષના કોઈ પણ નેતા હોય જેટલા ઉમેદવારો ગુજરાત ની અંદર આપણે ગુજરાતની ચૂંટણી એટલે ગુજરાત વાત કરીએ તમામ જેટલા ઉમેદવારો છે હૃદયપૂર્વકની શુભકામનાઓ માટે એ લોકો જે શ્રદ્ધાથી ને ઉતર્યા છે તો સફળતા મળે અને વળગીને આગળ વધે આપણી બધાને શુભેચ્છા તો બધાની હોય હવે બીજી વાત જનતાને આપણે જે કહીએ ગુજરાતીઓને આઝાદી પહેલાથી અને આઝાદીથી આજ સુધી રાષ્ટ્ર નિર્માણની અંદર ગુજરાતીઓનો બહુ સિંહ ફાળો રહેલો છે રાષ્ટ્રના કાયાકલ્પમાં અને એની ઉન્નતિ પ્રગતિની અંદર પણ ગુજરાતીઓનું બહુ વિશેષ ને મહત્વનું યોગદાન છે ચૂંટણી છે આપણે કહીએ છીએ લોકશાહીનું પર્વ છે તો મતદાન જે છે મત એ અધિકારી છે અને કર્તવ્ય છે આ એક એક મતનું મૂલ્ય સમજીને કે જે અમૂલ્ય છે એકચુઅલી એ સમજીને આપણો દરેક મતદાર જે છે એ કાલે ટોટલ ટોચની પ્રાથમિકતા આપીને મતદાન મથકે જઈને એને જે સારો ઉમેદવાર લાગે જે સારી વિચારધારા વ્યક્તિ લાગે જે રાજકીય પક્ષ આવે એને જેને મતદાન અચૂક કરે પહેલી વાત તો આ છે અને એટલા માટે તમે જે સિત્તેર ટકાની વાત કરતા હતા ગુજરાતની વાત કરીએ જો માનું કે સિત્તેર ટકા તો કાલે થાય તો અત્યારે શંકા છે એનાથી થોડી વધારે સારી બાબત કહેવાય તો સિત્તેર ટકામાં ત્રીસ ટકા રહી ગયા કહેવાય બરાબર છે તો ત્રણ કરોડ મતદારો હોય તો બાબત છે મને એવું લાગે છે આપણે એને ગુનાની વ્યાખ્યામાં ન મૂકવું છે પણ વિચારવું ચોક્કસ જો કે આપણે આપણાથી કઈ ગુનો થઈ રહ્યો છે હું મતદાન દેવા નથી થઈ રહ્યો એ ગંભીરતા હોવી જોઈએ જેથી કરીને મતદાન ની એક જે પરિકલ્પના છે કે તમારો લોકશાહીમાં પોતાનું ઇન્વોલ્વમેન્ટ છે એ બાબત થાય તો સારા કામો થાય વિકાસ થાય જનકલ્યાણ થાય એ બધી બાબત છે હવે તમે જે સવાલ એ કર્યો કે દાખલા કે આજની કતલની રાહ કેવી હશે તો હું તમને કહું જેટલા ઉમેદવારો હશે એ લોકોમાં ક્યાંક તો એવા સેવાના ભાવના લક્ષણો હશે કે જેથી કરીને આ થેન્કલેસ કહેવાય એવી જોબ જે સારા કામ કરે એ લોકોએ ગાળો ખાય છે જો સારું કામ કરે છે એ કેટલાય એના ટીકા પાત્ર બનતા હોય છે તો એવાય કેટલાય લોકો છે એ બધા ઘવાતા બી હશે એક ઉચાટ પણ હશે કે ચાલુ હું આટલી બધી નિષ્ઠાવાન છું કરું છું તોય તે શું થાય એનો ચિંતા હશે બિલકુલ બીજું કેટલાય સારા લોકો કાલે હારી જવાના છે એ બી સમજી લ્યો તમે એવું વિચાર કરો છવ્વીસ જ જણા જીતવાના છે એનો મતલબ એવો તો ના કરાય કે છવ્વીસ સિવાય ને બધા ખરાબ છે એટલે એક ગણિત ચાલવું પડે કે વધારે પડતા લોકો સારા જેટલા છે હારવાના છે જીતવાના માત્ર છવ્વીસ છે બરાબર છે એટલે સારા લોકોની સારી ભાવના પણ નોંધવાશે ક્યાંક ને ક્યાંક દુભાશે એના પરિવાર જલોય દુભાશે અને એક સારું કાર્ય કરવા પ્રત્યેની જે ઉત્સાહ ને પ્રેરણા છે એ પણ ઘવાશે આ એક આ એક આપણી વ્યવસ્થાની આ એક આપણી વ્યવસ્થાની લિમિટેશન છે સમજ્યા બહુ સાચી વાત એની સાથે સાથે જે જીતશે જે જીતવાના હશે જેને શ્રદ્ધા હશે એ લોકો મુસ્તાક હશે પણ તોય ચિંતામાં તો હશે જ કે ન કરે ના ચૂંટણી ની અંદર તો કેવું ભાતભાત ના પ્રશ્નો હોય એટલે કોઈ પણ રાત્રે નિશ્ચિંત થઈને આજે સુઈ જશે એવું તો એક પણ નહીં હોય કાયદાની રીતે જુઓ તો કાયદામાં કેટલા પ્રકારના ભંગ હોય તમને ખબર છે અહીંથી ચાલીને તમે મતદાન મથક જાવ દેવા છે સામાન્ય જીવનમાં આપણે બે ચાર કાયદો એમને એમ તોડી નાખતા શું આપણે ત્યાં કાયદાઓ એટલા બધા છે તો જો કોઈ જાગૃતિ ન રાખી તો નિર્દોષ હોય ને છતાંય તે દંડાઈ જાય આવા બી એક જોખમો પણ છે બીજું લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ ગમે તે સારી હોય છતાંય ચમકલા થાય આ થાય એવું વાતાવરણ પણ આપણા દિવસોમાં તો તો કાલે ન થાય તો એના પરિવારજનો શું છે કઈ શરીરની કતલ થઈ છે નહીં વિચારોની કે બધી પ્રકારની કતલ હોય એને એટલે મને એવું લાગે છે પણ એમ છતાંય એક વાત એવી છે કે આવતા પાંચ વર્ષ માટે તમે કોને આગળ કરી રહ્યા છો એનો એક ઉત્સાહ પણ છે અને દરેક જણ આશાવાન પણ હશે આ જે ઉમેદવારો છે એ લોકોએ ભગવાનને તે આજે નહીં કર્યો એટલે આજે યાદ કરી લેશે શ્રદ્ધાઓ શ્રદ્ધામાં અને ઈશ્વરને જે કઈ માનતા હશે એ બી માની લેશે અને એની તૈયારીઓ કરશે પણ પોતે આશાથી બી ખૂબ આશાવંત થશે કે ના હવે કાલનો દિવસ છે પછીથી હું નિશ્ચિત થઈ જાય કારણ કે છેલ્લા કેટલા વખત એક તો ટિકિટ મેળવવાની ચિંતા હતી એમાંથી મુક્ત હવે આ લડવામાંથી એકવાર પ્રચારની ચિંતામાંથી મુક્ત પછી ખાલી પરિણામની એક ચિંતા બાકી રહેશે એટલે ઘણી બધી રીતે આખી બાબતો ને વર્ણવી શકાય બહુ લાંબી ગાથા છે બિલકુલ આનું આની અંદર હજુ ઘણું બધું કહી શકાય પણ મને એવું લાગે છે કે આજની રાત કુલ મળીને જોઈએ તો એક રોમાંચકારી દરેક ને માટે હશે બિલકુલ અને